ભાઈ આપણા લગ્ન એકદમ સાદાથી થવા જોઈએ. અર્જુન, તારા એકલાના લગ્ન નથી, ગોપીના પણ છે. ગોપીનો મત પણ લેવો જરૂરી છે. બેબી માસી, અમે બંને ડિસાઈડ કરી છે કે લગ્ન તો સાદાઈથી થશે. અરે એવું તો કઈ હોતું હશે ભાઈ, આપણા પરિવારના સૌથી નાના દીકરા અર્જુનસિંહના લગ્ન છે. લગ્ન તો ધામધૂમથી જ થવા જોઈએ. હર્ષવર્ધનસિંહ, તમે લિસ્ટ બનાવી દીધું છે ને? હા બી માસી, જોઈ લો. માત્ર બે સ્વીટ ડીશ? હું એવું નથી કહેતી કે 56 ભોગ હોવા જોઈએ, પણ એટલીસ્ટ 3 સ્વીટ ડીશ તો હોવી જોઈએ ને? બેબી માસી, આજકાલ બધા હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે, બહુ ગળ્યું નથી ખાતા. અને જો તમે કહેતા હો તો હું પૂરણપૂરી એડ કરાવી દઉં. હા, પૂરણપૂરી એડ કરાવી દેજે. અને હા, કેટરર્સને કહેજે કે એકદમ ગરમા ગરમ સર્વ કરે અને ઉપરથી ઘી રેડીને આપે. અરે ગોપી, આવી ગઈ તું? હા, હમણાં જ આવી. હર્ષવર્ધનભાઈ, મહેમાનોનું લિસ્ટ બનાવી નાખ્યું. આ ઘરના મોટા વહુના પિયર પક્ષનું પણ લિસ્ટ બનાવજો. ના તો શું છે કે દર વખતે તમે અમારા મમ્મીને ભૂલી જાઓ છો. ભાભી, આ લિસ્ટમાં સૌથી પહેલું નામ તમારા મમ્મીનું જ છે. અર્જુન, કેટરિંગ વાળાને બોલાવી લેજે, હું એમને બધું સમજાવી દઈશ. અત્યારે મારે જવું પડશે, એક કામ છે. ઓકે. કે સર, તું ડેકોરેશન નું કામ સંભાળી લેજે. પણ બેબી માસી, આ લગ્ન એકદમ સાદાઈથી થવા જોઈએ. તું સાદાઈથી લગ્ન કરવાના છે એ જ તો. તમે ચૂપ રહો, તમારું કામ છે ચૂપચાપ લગ્ન મંડપમાં આવીને બેસી જવાનું, બાકી બધું અમે જોઈ લઈશું. તમારે માથું મારવાની જરૂર નથી. અમે જે કંઈ પણ કરીશું એ તમારા એકલા માટે થોડી કરીશું, તમારા બધા માટે કરીશું ને? હા, એકદમ સાચી વાત છે. અને આમ પણ આપણા ઘરનો છેલ્લો પ્રસંગ છે, એટલે ધામધૂમથી તો થવો જ જોઈએ. કેમ છેલ્લો પ્રસંગ? હજુ આ ઘરમાં બેબી શાવરનો પ્રસંગ આવવાનો બાકી છે. હેને, મને તો મારા પ્રસંગ કરતા એ પ્રસંગ માટેની એક્સાઇટમેન્ટ વધારે છે. ત્યારનું સાંભળું છું, ઘરનો સૌથી નાનો છોકરો, ઘરનો સૌથી નાનો છોકરો, આ સાંભળીને મારા કાન પાકી ગયા છે. હવે મારાથી તો કોઈ નાનું આ ઘરમાં આવવું જ જોઈએ. સાચી વાત છે તારી. કેસર, તારું શું કહેવું છે? મને તો બહુ જ મોડું થઈ ગયું, હું જાઉં છું. હા, જય સોમનાથ. ગુરુજી, કોઈ સારા સમાચાર આપજો. બોલો મેડમ. બોલવા માટે તો અહીં આવી છું. તમારા અવાજ પરથી તો એકદમ કોન્ફિડન્ટ લાગો છો. બોલો, શું કહેવું છે તમારે? ગઈકાલે હું હેડ ઓફિસ ગઈ હતી અને ત્યાંથી મેં અમદાવાદ પ્રકરણની ફાઇલ મેળવી લીધી છે અને મને જાણવા મળ્યું છે કે ત્યાં એ મિશનમાં કેસરનું કશે જ નામ નથી, પણ એની જગ્યાએ રેણુકા અને કશ્યપ આવા બે નામ મળી આવ્યા છે. અમારે એની સાથે શું લેવા દેવા? તો એ મારી વાત તો સાંભળો. જો કેસરનું નામ એ મિશનમાં જ નથી તો એ અમદાવાદ શું કરવા ગઈ? એટલે મને વિચાર આવ્યો કે એકદમ ફાલતુ વિચાર આવ્યો છે તમને. કેસર એ મિશનમાં શું કામ ગયા કે પછી એ ફાઇલમાં કશ્યપ અને રેણુકાના નામ હતા, એનાથી અમારે શું લેવા દેવા? અમારે તો હર્ષવર્ધનની સાથે જે છોકરી હતી ને એની માહિતી જોઈએ છે. બસ, ગમે એમ કરીને માહિતી અમને મેળવી આપો. તમે આપેલા પુરાવાને આધારે અમે ગામમાં હર્ષવર્ધન વિરુદ્ધ બળવો શરૂ કર્યો છે. હવે જો અમે પૂરતા પુરાવા નહીં આપીએ ને તો ગામમાં અમારું વજન ઘટી જશે.
જો ગામમાં અમારું વજન ઘટી જશે ને તો અમે શું કરશું એની અમને જ નથી ખબર, સમજ્યા તમે? હા તમે ચિંતા નહીં કરતા, હું બહુ જલ્દી એ છોકરીની માહિતી મેળવીને તમને આપી દઈશ. અચ્છા, તમે મારી ફરિયાદ કોને કરશો? મારા સિનિયરને. ઓહો, તમને યાદ ન હોય તો જણાવી દઉં મહેશ્વરી મેડમ કે તમારો સિનિયર હું જ છું, એટલે તમે મારી ફરિયાદ મને જ કરશો? ના, એટલે તમે ફરિયાદ કરી શકો છો, તમારો હક છે, પણ એની પહેલા તમારે મારી એક વાતનો જવાબ આપવો પડશે. આ પેનડ્રાઈવ તમારી પાસે શું કરી રહી હતી? મારા જેવા થઈ ગયા છો. હું તને ગરમા ગરમ ચા બનાવીને પીવડાવું? અરે ચા કરતા પણ ગરમા ગરમ ન્યૂઝ છે મારી પાસે. કેદાર સર આજે પોલીસ સ્ટેશન આવ્યા હતા અને મહેશ્વરી મેડમની પૂછપરછ કરી રહ્યા હતા. આના કરતા પણ વધારે એક સેન્સેશનલ ન્યૂઝ આપો. મહેશ્વરી મેડમને 2 મહિના માટે સસ્પેન્ડ કરી દીધા છે. અચ્છા. ઓહો ફોજદાર, મેં આટલા સેન્સેશનલ ન્યૂઝ આપ્યા અને તમે આટલું ઠંડુ રિએક્ટ કરી રહ્યા છો. તમને એકદમ શોકિંગ ન્યૂઝ ના લાગ્યા? ના ના, બહુ જ શોકિંગ ન્યૂઝ છે આ તો. હું શું કહું છું, તમે એકવાર કેદારભાઈને પૂછો ને કે મેટર શું હતી, એમને કેમ સસ્પેન્ડ કરી દીધા. તારે આ બધું જાણીને શું કરવું છે? સર, ડિપાર્ટમેન્ટની વાતોમાં બહુ ઇન્ટરફિયર નહીં કરવાનું. અને ગમે તે હોય, મહેશ્વરી તારી સિનિયર છે. તને એની પર ગમે તેટલો ગુસ્સો આવે પણ તારે ગુસ્સામાં કંઈ જ નહીં બોલવાનું. તારે ખાલી તારા કામથી કામ રાખવાનું. હું એમના ઉપર ગુસ્સો નથી કરતી અને એમના પર ગુસ્સો નથી આવતો. એ જ જ્યારે ત્યારે મારા પર ગુસ્સો કરતા હોય છે. ગમે તે હોય પણ બોલવામાં ધ્યાન રાખવાનું. મારી સામે બોલીએ ઠીક છે, પણ ડિપાર્ટમેન્ટમાં કોઈની સામે બોલીશ ને તો કોણ આનો કેવો મતલબ કાઢે તો આપણને નથી ખબર. ઓકે મિસ્ટર કરુજી, હું તમારી સલાહને ધ્યાનમાં રાખીશ. સારું, હું તારા માટે ગરમા ગરમ ચા બનાવીને આવું. ઓકે. જીજુ, હું તમને જ બોલાવવા આવતી હતી. ચાલો ને મારી સાથે. અરે પણ મારે કેસર માટે ચા બનાવવાની છે. કેસર આવી ગઈ? હા, હમણાં જ આવી. 2 મિનિટનું કામ છે જીજુ, તમે ચા પછી બનાવજો ને. ચાલો મારી સાથે. અરે મોટી બેન, આ કલર બહુ સરસ છે, તમે આ સાડી પહેરજો. બેબી, જુઓ તો ખરા, તમે કેટલો ડાર્ક કલર છે, તમે જુઓ તો ખરા. મોટી બેન, આ કલર તમને મસ્ત લાગશે. ના બેબી માસ, એ કલર એટલો મસ્ત નથી. હર્ષવર્ધન પર છોડી દીધું છે, એ જે કહેશે ને એ જ સાડી અમે પહેરીશું. કેસર તો બિચારી ભોળી છે. રમત રમનાર તમે છો. તમે હર્ષ અને કેસરના બાળકનું ખૂન કર્યું છે. એટલા ઘરમાંથી કોઈ બહાર જશે તો એ તમે જશો, કેસર નહીં. સોરી ટુ સે બટ મિસ્ટર હર્ષ, કેસર ક્યારેય પણ માં નહીં બની શકે. હર્ષ, સિલેક્ટ કરવાની કોઈ જરૂર નથી. મોટી બેન આ સાડી પહેરશે.